અમરેલી શહેરમાં હનુમાન પરા વિસ્તારમાં આવેલા ગોકુલ ગાર્ડનમાં અવારા તત્વોનો ત્રાસ લોકોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. પત્રકાર પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર અવારા તત્વો દ્વારા હુમલો કરાતા રોષ ભભૂક્યો હતો, જેને લઈ પોલીસે હુમલોખોરને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ અમરેલીમાં અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા અને જાહેર સ્થળો પર આવેલા બાંકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવી છે. સોસાયટીના રહીશ દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ આ ફરિયાદનો ખાર રાખીને સિદ્ધરાજવાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતિ પર હુમલો કરતા પત્રકાર આલમમાં રોષ ફેલાયો છે. ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતિને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચારસંહિતાનો ભંગ કરીને તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતા પોલીસની કામગીરીના ધજાગરા ઉડ્યા છે. અમરેલી સિટી પોલીસ વિસ્તારના હનુમાનપરા રોડ પર આવેલ ગોલપુર ગાર્ડન સિટીમાં રહેતા પંકજભાઈ મહેતા, કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટીમાં રહેતા સિદ્ધરાજવાળા તથા તેમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈવાળા એમના દ્વારા છરી તલવાર વડે હુમલો કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે, સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ, લોખંડની પાઇપ પડે પણ માર મારેલ. ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં 307, 394 અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ. માર મારવાની સાથે 50,000 એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ. ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજવાળાને અટક કરવામાં આવેલ છે. તેના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. એમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈવાળા, કે જે રિટાયર્ડ પીએસઆઈ છે, એસઆરબી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા, અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે. આચારસંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતાં પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે. લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર પર હુમલો થતાં પોલીસને કડક હાથે કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા એકતા પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડકમાં કડક પગલાં ભરી આરોપી સિદ્ધરાજ ઉર્ફ ધર્મેન્દ્રવાળાને હરમાલપરા શેરીના તમામ વિસ્તારમાં સરસ જાહેરમાં વ્યાપારી તથા રહીશોની સમક્ષ લઈ જઈ તેઓના ભયનો માહોલને દૂર કરવામાં આવ્યો છે. અશોક મરમર, હિન્દ ટીવી ન્યૂઝ, અમરેલી.